द्वारका जिल्लामां आरएसएसना कार्यकर पर विधर्मीઓનો હુમલો. द्वारका जिल्लामां आरएसएसना कार्यकर पर विधर्मीઓનો હુમલો. ખંભાળિયા ખાતે સંઘના કાર્યકર પર વિધર્મીઓનો હુમલો. કારમાં ગરબા વગાડતા નીકળેલ ખુશાલ ગોકાણી નામના સંઘ કાર્યકર પર વિધર્મીઓએ કર્યો હુમલો. વિધર્મી ટોળાએ યુવકને રોકી ગરબા બંધ કરવા કર્યું દબાણ. હિન્દુ સંગઠન તેમજ યુવક દ્વારા 30 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ કરાઈ પોલીસ ફરિયાદ. મામલાની ગંભીરતા જોઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાથ ધર્યું પેટ્રોલિંગ. ખંભાળિયા પોલીસ દ્વારા રાયોટિંગ સહિતના ગુનાની કલમો મુજબ નોંધાઈ પોલીસ ફરિયાદ. ખંભાળિયા પોલીસ દ્વારા તમામ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ. ગુનામાં મુખ્ય આરોપી લાલુ શેખ અને રુસ્તમ સહિત 30 લોકોને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન. બ્યુરો રિપોર્ટ, લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા. મારું નામ ખુશાલ ગોકાણી છે. હું આરએસએસમાં સ્વયંસેવક છું અને વિશ્વ હિન્દુ પરિષદમાં ખંભાળિયા તાલુકા મીડિયા સેલનું જવાબદારી છે મારી. હું આજરોજ ખંભાળિયા આવી અને ખંભાળિયામાં મારા એક મિત્રને ભઠ્ઠીચોક વિસ્તારમાં કાર લઈને મૂકવા જતો હતો. તે સમયે મુસ્લિમ લોકોની મજલસ ચાલુ હતી, મારી કારમાં ગરબા ચાલુ હતા અને હું મારા મિત્રને મૂકી પરત ફર્યો. તે સમયે મુસ્લિમ લોકોનું ટોળું 100 જણા જેટલું ટોળું ભેગું થઈ અને મારી કારને ઊભી રાખી અને કાર ઊભી રાખી અને તું મજલસ ચાલુ હતી ત્યારે કેમ ગરબા વગર તો નીકળો એવું કહી અને મને કોલર જાડ્યો અને અપશબ્દ બોલ્યા અને મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ હું કાર મૂકી મારી બાઇક લઈ મારા મિત્રને કરણભાઈ છે જે મારા મિત્ર એને ફરિયાદ લખવા માટે તેડવા જઈ ગયો હતો તો અમે પાછા આવતા હતા તે સમયે પાછો મને ઊભો રાખી અને પાછો કોલર જઈ લો અને પાછી પણ મારી નાખવાની ધમકી આપી અને એવું બોલ્યા છે કે તમે જો તું આ એરિયામાંથી નીકળો તો પણ તને મારી નાખશું. હવે આ ભારત દેશ છે જે હિન્દુ રાષ્ટ્ર તરીકે હિન્દુ રાષ્ટ્ર છે તો હિન્દુઓ જ સુરક્ષિત નથી તો હવે શું થશે? એમ કોણ છે? બે કે ત્રણ લોકોને તમે ઓળખો છો? નામ કઈ આપી શકશો? હું એક કોઈ લાલાભાઈ કરીને છે ને એક રુસ્તમ, આ બે નામ મને ધ્યાનમાં છે. બધા લોકોને ઓળખતો નથી બે. અને આ જે બનાવ બન્યો એ લગભગ 12 વાગ્યા પછીનો બનાવ છે. જે માઇક પણ ચાલુ હતા અને રસ્તો પણ રોકેલો હતો જે મારા અંદાજ મુજબ તેની પણ મંજૂરી નથી લીધેલી. તે લોકો ત્યાં શું કરતા હતા? તે લોકો ત્યાં એકઠા થઈ લગભગ 300-400 લોકો એકઠા થઈ મજલસ હતી અને તે લોકો ત્યાં રસ્તા વચ્ચે જમવા બેઠા હતા.